ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટેન્ડર્ડ ગણિતમાં ચેપ્ટર 3 માટે આપણે એક્સરસાઇઝ જોવાના છે તમે લાસ્ટ એક્સરસાઇઝમાં તમે સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ એ બધાના ગુણધર્મો તમે ભણ્યા વ્યાખ્યા ભણ્યા એ જ ગુણધર્મોનો ઉપયોગ કરીને તમારે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે ગુણધર્મો તમે એકદમ પાક્કા કરશો એની વ્યાખ્યા સમજીને એકદમ પાક્કા કરશો તો તમને કોઈ પણ ક્વેશ્ચન હશે ને તમને સોલ્વ થઈ જશે બસ ખાલી સામે તમારે રકમ સમજવાની છે
ના ખૂણા હોવાથી બરાબર પાસ પાસેના ખૂણા હોવાથી ખૂણો C વત્તા ખૂણો B બરાબર 180 ખૂણો C x ખૂણો B 100 is equal to 180 x is equal to 180 minus 100 x is equal to 80 x minus 80 x 80 to z 80 સામસામે ના ખૂણા ખૂણો c બરાબર ખૂણો a સામસામે ના ખૂણો c અને ખૂણા હોવાથી ખૂણો c બરાબર ખૂણો a c કેટલો છે x બરાબર ખૂણો a z બરાબર છે તો જુઓ અહીંયા ખૂણો પાડી દો તો ખૂણો z બરાબર ખૂણો x કેટલો 80 એટલે z બરાબર તમારો કેટલો આવશે 80 આની નીચે લખવાનું ખૂણો x બરાબર 80 ખૂણો y બરાબર 100 અને ખૂણો z બરાબર 180 એવી રીતે નીચે અહીંયા લખવાનું મારે જગ્યા નથી એટલા માટે બરાબર તમારે અહીંયા નીચે લખવાનું તો ઈઝી છે ને આ દાખલો અહીંયા આપણે શું કર્યું જુઓ સામસામેના ખૂણાનો ઉપયોગ કર્યો b છે તો સામેનો ખૂણો 1 મળી ગયો ચાલો ભાઈ તમે આ બંને લો આ બંને લો આ બંને લો ક્યાં બંને લો પાસ પાસેના ખૂણા તો 180 બીજો ખૂણો મળશે તમને a ના સામેનો ખૂણો સરખો એટલે તમારો આ દાખલો તમારો પહેલો દાખલો અહીંયા સોલ્વ થઈ જશે બરાબર છે તો આ હતો દાખલો નંબર 1 દાખલો નંબર 2 નો પહેલો દાખલો હવે જોઈએ આપણે આગળનો દાખલો સ્ટુડન્ટ્સ હવે આપણે આગળના દાખલા જોઈએ જુઓ બીજો દાખલો તમને આપ્યો સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ જ યાદ રાખવાનો બરાબર છે અહીંયા જુઓ x 1 z હવે આપણે શોધવાના છે પહેલા નામ આપી દઈએ a b c અને d બરાબર છે તો જુઓ ચાલો હવે x y 50 હવે આ 50 છે તો અહીં સામેનો ખૂણો પણ કયો તો કે ખૂણો a અને ખૂણો c સામસામેના ખૂણા હોવાથી ખૂણો a બરાબર ખૂણો c તો ખૂણો c કેટલો આવશે 50 ડિગ્રી બરાબર ખૂણો c કેટલો આવશે તમારો અહીંયા 50 ડિગ્રી આવશે હવે જુઓ ખૂણો c તમારો અહીંયા આવી ગયો 50 તો c હવે z શોધવો હોય તો c અને z તમને ખબર છે અહીંયા આકાર જુઓ આવો આકાર છે એટલે રેખિક જોડ બરાબર ખૂણો c અને ખૂણો z રેખિક જોડના ખૂણા હોવાથી બરાબર રેખિક જોડના ખૂણા હોવાથી અહીંયા શું થશે થશે c વત્તા z 180 c કેટલો 50 વત્તા z બરાબર 180 z બરાબર 180 માઇનસ 50 અહીંયા આવશે 180 z મળી ગયો ચાલો z મળી ગયો હવે આપણે શું કરીશું અહીંયા અહીંયા 50 છે y શોધો અહીંયા 50 છે અહીંયા તમે x શોધો બરાબર છે તો જુઓ અને આપણે b લઈએ પાસ પાસેના ખૂણા હોવાથી c અને b શું છે પાસ પાસેના ખૂણા તો c વત્તા b 180 c કેટલો છે 50 b ખૂણો y 180 ખૂણો y 180 ને ઓછા 50 ખૂણો y બરાબર 130 હવે ખૂણો y એટલે આ 130 તો આ પણ કેટલો આવે 130 તો લખવાનું ખૂણો b અને ખૂણો d સામસામેના ખૂણા હોવાથી બરાબર છે સામસામેના ખૂણો હોવાથી અહીંયા શું થશે ખૂણો b બરાબર ખૂણો d ખૂણો b
y बराबर खूणो x खूणो x बराबर એટલે કેટલા આવશે 130 બરાબર છે તો આ તો આપણે દાખલા નંબર 2 નો બીજો ચાલો હવે આપણે દાખલા નંબર 2 નો ત્રીજો જોઈએ બરાબર છે અહીં આપણે નામ આપી દેવાના a b c અને d જુઓ આ દાખલા નંબર 8 નું જે નાનું પડે તો તમારે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો તો તમને ખ્યાલ આવી જશે બરાબર મારે અહીં જગ્યા લીધી છે ને નામ અહીં નોટ કરી છે અભિકોણમાં સામસામેના ખૂણા સરખા હોય છે માટે આ 90 તો સામેનો ખૂણો પણ 90 x બરાબર કેટલો 90 બરાબર x બરાબર કેટલો 90 અહીંયા તમને x બરાબર 90 મળ્યો હવે જુઓ x બરાબર 90 એટલે તમને મળ્યો b બરાબર તમારી પાસે છે શું છે 30 અહીંયા તમે કોઈ પણ આંતર બિંદુ o o છે તમારી પાસે 90 b છે 30 અને y અમારે અહીંયા તમને અહીંયા આકૃતિ દેખાય છે હું આકૃતિ અલગ કરું જુઓ a o અને b o છે અહીંયા x x બરાબર કેટલો અહીંયા 90 બરાબર અને b તમારો અહીંયા છે 30 તો તમને અહીંયા આકૃતિ દેખાય છે અહીંયા આકૃતિ કેવી છે જુઓ તમે અહીંયા આકૃતિ ત્રિકોણની છે ત્રિકોણમાં તમને ખૂણાનો સરવાળો છે બે ખૂણા તમારી પાસે છે તો અહીંયા લખો તમારા ત્રિકોણ AOB માં ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B 180 A કેટલા છે શોધવાનો O 90 B 30 180 ખૂણો A વત્તા 120 બરાબર 180 ખૂણો A બરાબર 180 ઓછા 120 ખૂણો A બરાબર કેટલા છે અહીંયા 60 ખૂણો A બરાબર તમારે અહીંયા કેટલા આયા 60 હવે જુઓ y બરાબર ખૂણો A બરાબર y તો y બરાબર કેટલા આયા 60 બરાબર છે હવે જુઓ આપણે x તમને મળ્યો y તમને મળ્યો શોધવાનું શું z હજી આકૃતિને ધ્યાનથી જોશો ને તમને આકૃતિ ખબર પડશે તે આકૃતિ હું અહીંયા ડ્રો કરું છું જુઓ આ છે b આ છે a આ છે c આ છે d c એટલે અહીંયા z a એટલે અહીંયા વર્ગ ચાલો પ્રથમ ટોળો આકૃતિ કઈ છે તમે સાતમામાં ભણ્યા યુગ્મ કોણ બરાબર આકૃતિ શું છે અહીંયા યુગ્મ કોણની અહીંયા તમને આકૃતિ છે યુગ્મ કોણમાં તમારો આ ખૂણો z તમારો પડે એટલે આ ખૂણો અને આ ખૂણો તમારો કેવો સરખા યુગ્મ કોણ હોવાથી ખૂણો a બરાબર ખૂણો c ખૂણો a એટલે ખૂણો y બરાબર ખૂણો z ખૂણો y કેટલો છે 60 તો ખૂણો z બરાબર આવશે 60 તમે અહીંયા ખૂણો y શોધ્યો ખૂણો z શોધ્યો અને ખૂણો x શોધ્યો તો તમારે કસી વસ્તુ નથી એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ તમારે ગુણધર્મ ધ્યાનમાં રાખવાના અને તમારે અહીંયા શું કરવાનું કે આકૃતિને ધ્યાનથી જોવાનું કે કઈથી કઈ તમને સમસામેનો ખૂણો જુઓ પાસપાસેનો જુઓ બરાબર ત્રિકોણનો જુઓ બધા ગુણધર્મો એપ્લાય કરવાના જે ગુણધર્મો પરથી તમારો આન્સર આવે એ ગુણધર્મો તમારે એપ્લાય કરીને દાખલાની ગણતરી કરવાની તો આ તો દાખલા નંબર બીજાનો બીજો અને ત્રીજો દાખલો ચાલો હવે આપણે ચોથો દાખલો જોઈએ બરાબર અહીંયા આકૃતિ આપણે છે એબીસીડી મેં લખી દીધા છે તમારે લખી દેવાના છે જુઓ તમને ખૂણો C આપ્યો છે ખૂણો C કેટલો છે 80 સામસામેના ખૂણાનો ઉપયોગ કરો ખૂણો C અને ખૂણો A તમે ખૂણો B અને ખૂણો A
બરાબર 180 ખૂણો B કેટલો x ખૂણો A કેટલો 80 180 ખૂણો x બરાબર 180 ઓછા 80 તો ખૂણો x બરાબર 100 બરાબર x મળ્યો y મળ્યો હવે z શોધવાનો છે હવે ખૂણો x છે તો આ ખૂણો તમારો કેટલો આ x કેટલો 100 તો આ ખૂણો પણ કેટલો 100 બરાબર છે અંદરનો ખૂણો d લઈએ જુઓ ખૂણો d બરાબર ખૂણો x તો ખૂણો d બરાબર કેટલો 100 હવે 100 હવે આપણે શોધવાનું શું z એટલે ખૂણો d અને ખૂણો z પાછળ શું છે પૂરક કોણ છે ખૂણો d અને ખૂણો z એટલે રેખીક જોડ છે રેખીક જોડ હોવાથી શું થશે અહીંયા ખૂણો d વત્તા ખૂણો z બરાબર 180 ખૂણો d તમને કેટલો આપ્યો છે 100 ખૂણો z બરાબર 180 ખૂણો z બરાબર 180 માઈનસ 100 એટલે અહીંયા ખૂણો z બરાબર થશે 80 બરાબર અહીંયા તમે શોધ્યા x y અને z ત્રણ ત્રણ તમે અહીંયા ખૂણા શોધી લીધા હવે કોઈ બાકી છે નહીં હવે આપણે જોઈએ આ દાખલો આકૃતિ અહીંયા છે એ બી સી ને ડી બરાબર ખૂણો ડી અને ખૂણો બી અહીંયા
લેવો પડે તો સામસામેના ખૂણા સરખા હોય અને સામસામેના ખૂણા સરખા હોવાથી તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા કેવાશે બરાબર એટલે ખૂણો D અને ખૂણો B તમારે કેવો લેવો પડે 90 ડિગ્રી લેવો પડે દાખલા નંબર 3 જો AB બરાબર BC અહીંયા આ ભાગ AB અને CD આ AD એટલે આ સામસામેની બાજુ સરખી AD બરાબર અહીંયા 4 તો BC બરાબર અહીંયા 4.4 શું આ શક્ય છે તમે જુઓ તમને સામસામેની બાજુનો ગુણધર્મ તમને ખબર હોય સામસામેની બાજુ અહીંયા તમારી કેવી સામસામેની બાજુ તમારી અહીંયા સરખી હોવી જોઈએ સામસામેની બાજુ સરખી હોય તો તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ તમને અહીંયા કેવાશે તો અહીંયા જુઓ આ બે બાજુ સરખી છે પણ આ બે બાજુ સરખી છે તો કેના સામસામેની બાજુની લંબાઈના ગુણધર્મને આધારે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્યારે જ કહેવાય જ્યારે ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોવી જોઈએ સરખી હોય પરંતુ અહીંયા AD is not equal to BC હોવાથી બંને બાજુઓ સરખી ન હોવાથી આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ખ્યાલ આવી ગયો તમને ઈઝી છે આમાં કશું છે નહીં ગુણધર્મ યાદ રાખશો એટલે આવડી જશે એવી રીતે ત્રીજો દાખલો ખૂણા માટે આપેલું છે ખૂણો A બરાબર 70 ખૂણો C બરાબર 65 તો જુઓ ખૂણો A બરાબર 70 C બરાબર 65 સામસામેના ખૂણા છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો જુઓ સામસામેના ખૂણાના ગુણધર્મને આધારે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્યારે જ કહેવાય જ્યારે સામસામેના ખૂણા સમાન હોય બરાબર પરંતુ અહીંયા ખૂણાઓ એટલે કે ખૂણો A is not equal to ખૂણો C હોવાથી આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી અહીંયા પણ ખૂણો આપેલો છે અહીંયા બાજુ અહીંયા પણ ખૂણો તમને આપેલો છે ગુણધર્મ તમે એકદમ પાકા કરી દેશો એટલે તમને આ દાખલામાં બિલકુલ પ્રોબ્લેમ આવશે નહીં કોઈ પણ આકૃતિ આવશે ને તો તમે ઇઝીલી સોલ્વ કરી દેશો ખાલી આકૃતિને ઓબ્ઝર્વ કમ્પ્લીટ કરવાની છે કયો ખૂણો શોધવાનો એક્સ વાય ઝેડ કઈ આકૃતિ બને બધા નિયમો તમે અગાઉ ભણેલા જ છે બરાબર નિયમો ગુણધર્મનો ઉપયોગ કરો જુઓ કે આ ગુણધર્મથી તમારો એક્સ મળે છે વાય મળે છે ના મળે તો બીજા ગુણધર્મનો ઉપયોગ કરો પણ ગુણધર્મ તમે કરશો તો આ દાખલા તમને આવડશે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કરજો અને તમારા આ વિડીયોમાં અહીંયા આ એક્સરસાઇઝમાં તમારા ત્રણ દાખલા અહીંયા પૂરા થઈ છે હવે આગળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું